નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે લોક માતા નદીઓ સાથે આ કેવો વ્યવહાર. પર્યાવરણની સાથે આજે લોકો રમત કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે આપણા દેશમાં બધે જ ઉત્સાહપૂર્વક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ત્યાર પછી દુર્ગા પૂજાનો ઉત્સવ ઉજવાય છે. એક અનુમાન અનુસાર દર વર્ષે લગભગ 10 લાખ મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે અને એ મૂર્તિઓને પહેરાવેલા વસ્ત્રો તથા આભૂષણો પણ પાણીમાં જાય છે. મોટાભાગની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી હોય છે, તેથી તે પાણીમાં ઓગળતી નથી. વળી તેમને રાસાયણિક રંગોથી રંગવામાં આવે છે, તેથી દર વર્ષે એ મૂર્તિઓના વિસર્જનના કારણે પાણીનો બાયોલોજિકલ ઓક્સિજન ઝડપથી ઘટી જાય છે. તેના કારણે પાણીમાં હજારો લાખો જીવો મૃત્યુ પામે છે. થોડાક વર્ષો પહેલા મુંબઈમાં અત્યંત દુઃખદ દ્રશ્ય જોવા મળ્યું હતું. મૂર્તિઓના વિસર્જન પછી જુહુના દરિયા કિનારે લાખોની સંખ્યામાં માછલીઓ મરી ગઈ હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દિલ્હીમાં યમુના નદીનો અભ્યાસ કર્યો. તેનો નિષ્કર્ષ આખો ઉઘાડનારો છે. બોર્ડના નિષ્કર્ષો પ્રમાણે સામાન્ય રીતે પાણીમાં પારાનું પ્રમાણ નહીવત હોય છે, પરંતુ ઉત્સવો દરમિયાન તે ખૂબ વધી જાય છે. ક્રોમિયમ, તાંબુ, નિકલ, જસત, લોખંડ, ઓર્સેનિક જેવા ભારે ધાતુઓના પ્રમાણ પણ ખૂબ વધી જાય છે. દિલ્હીના જે વિસ્તારોમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે ત્યાંના પાણીઓનું અધ્યયન કરતા બોર્ડને જોવા મળ્યું કે મૃત્યુના વિસર્જનના કારણે પાણીની ઘટી ગયેલી ચાલકતા કંડ કેટવેટી ધન પદાર્થોની હાજરી જે રાસાયણિક ઓક્સિજનની માંગ વગેરે જોવા મળ્યા. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું. 5 વર્ષ પહેલા દર વર્ષે દિલ્હીમાં લગભગ 1700 મૂર્તિનું વિસર્જન થતું હતું. એના કારણે નદીમાં ભારે નુકસાન થતું હતું અને પ્રદૂષણનું પ્રમાણ અત્યંત વધી ગયું હતું. મૂર્તિઓના કારણે ફેલાતા પ્રદૂષણની બાબતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સમાજના અમુક લોકોમાં જાગૃતતા વધી રહી છે. કેટલીક જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ જળાશયોનું નિર્માણ કરવામાં આવે છે, જેથી લોકોને નદીઓ કે તળાવના બદલે મૂર્તિઓનું વિસર્જન એ ખાડાઓમાં કરે છે. પાછલા વર્ષોમાં પુણે મહાનગરપાલિકા સ્થાયી સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરીને એને એક વ્યવસ્થિત સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમનું કહેવું હતું કે જળ પ્રદૂષણ રોકવાની જવાબદારી નગરપાલિકાની છે, તેથી એ વાત પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે કે આ વખતે લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની સ્થાપના ના કરે, કારણ કે તે પાણીમાં ઓગળતી નથી. એના બદલે તેઓ માટીની મૂર્તિઓની સ્થાપના કરે, મૂર્તિ ઉપર વસ્ત્રો તથા આભૂષણોને પાણીમાં ન નાખે. અધ્યક્ષનો આ પ્રયાસ ખરેખર સાચી અને સારો છે. ગણેશ ચતુર્થી આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેટલાક દિશા નિર્દેશો જાહેર કર્યા છે કે કઈ રીતે મૂર્તિઓને પર્યાવરણનું ધ્યાન રાખીને વિસર્જિત કરવી જોઈએ. તેમણે મૂર્તિઓના કપડા, આભૂષણો તથા તેમને સમજાવવા માટે વપરાતી સાધન સામગ્રી વિશે પણ સૂચનો કર્યા છે. આ બાબતમાં મુંબઈ હાઈકોર્ટે જે નિર્દેશનો કર્યા હતા એમને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા પુસ્તકો કરવામાં આવી છે. એમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૂર્તિઓને રાસાયણિક જેવી રંગોથી રંગવામાં ન આવે. નગરપાલિકા દરેક જગ્યાએ કૃત્રિમ જળાશયો બનાવે એ બાબત પણ ભાર મૂકવામાં આવ્યો છે. 4 વર્ષ પહેલા આંધ્ર પ્રદેશની હાઈકોર્ટ પર્યાવરણ પ્રેમી લોકોની માગણીને ધ્યાનમાં રાખીને મૂર્તિ વિસર્જન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે જુદા જુદા વિભાગોને આદેશ આપ્યો હતો. આ આદેશની વિરુદ્ધ કેટલાક તત્વ ઉભા થઈ ગયા. જ્યારે આંધ્રપ્રદેશની હાઈકોર્ટ આજનો આદેશ આપવાના કારણે
ત્યાં તણાવપૂર્ણ વાતાવરણ હતું. એ જ સમયે ગુજરાતમાં સરકારે મૂર્તિઓના વિસર્જનના કારણે પેદા થતા પ્રદૂષણને ચિંતાજનક માનીને કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી હતી. એમાં કહ્યું હતું કે હવેથી ગણેશજીની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસની નહીં પરંતુ માટીઓમાંથી જ બનાવેલી હોવી જોઈએ, કારણ કે તે પાણીમાં ઓગળતું નથી અને એના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જાય છે. એના પરિણામે માછલીઓના મૃત્યુ થઈ જાય છે. એના બદલે માટી તરત જ પાણીમાં ઓગળી જાય છે. સમાજમાં કેટલાક લોકોમાં આવેલી જાગૃતતાથી ઉત્સાહ વધે છે, પરંતુ જ્યાં સુધી બધા લોકોમાં જાગૃતતા ન આવે ત્યાં સુધી ઈચ્છિત પરિણામ મળતું નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા નિર્દેશો વ્યર્થ ન જાય એ માટે બધા લોકોએ જાગૃત થઈ જવું જોઈએ અને સ્વેચ્છાથી જ માટીની મૂર્તિઓની સ્થાપના કરવી જોઈએ. નહીં તો પર્યાવરણ પ્રદૂષિત થઈ જશે, તો એનું પરિણામ આપણે બધાએ ભોગવવું પડશે. ફક્ત સરકાર પર આધાર રાખવાને બદલે આપણે બધા જાગૃત અને સભાન બનવું પડશે. જાગૃત નાગરિકોએ પોતાનું કર્તવ્ય સમજીને કંઈક નક્કર કામ કરવું જોઈએ. હૈદરાબાદ તથા પુણેના પર્યાવરણ પ્રેમી લોકોએ જ્યાં મૂર્તિઓનું વિસર્જન થતું હતું ત્યાં દરેક જગ્યાએ પોતાના સ્વયંસેવકો ઉભા રાખ્યા હતા. મૂર્તિઓની સાથે ફૂલોનો હાર તથા બીજી જે કોઈ વસ્તુ હોય તેને ભેગી કરી લેવાનું કામ સોંપ્યું હતું. હૈદરાબાદના ગ્રીન કોર્પ્સમાં તો ગયા વર્ષે જેમ આ વર્ષે પણ શાળાઓમાં જાગૃતિ લાવવાનું આંદોલન ચલાવવામાં આવ્યું હતું. માટીમાંથી મૂર્તિઓ કઈ રીતે બનાવી તે તેમને શીખડાવવામાં આવ્યું હતું. દેશના તમામ લોકો જો નક્કર પગલા ભરે તો આપણી જીવનદાયી નદીઓને આપણે સ્વચ્છ રાખી શકીએ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.